नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय गणित प्रकरण 13 घात अने घातांक एमां स्वाध्याय 13.2 नो पहेलो दाखलो आपणे गण्यो हतो। बीजो दाखलो देखिए। सादो रूप आपी नीचेना दरेकने घात स्वरूपे दर्शाओ। हवे आपणे शुं कीधुं छे? घात स्वरूपे दर्शाववानुं कीधुं छे, एटले आपणे एने घात स्वरूपे दर्शावीने जवाब लई आववानो। जो एवुं कीधुं होय किंमत बी शोधो तो एने घात स्वरूपमां लाया बाद एनी किंमत पण शोधवानी। तो आपणे पहेलो दाखलो देखिए। 2 ની 3 ઘાત, 3 ની 4 ઘાત અને 4 1 વખત છેદમાં 3 × 32 છે। હવે અહીં આગળ આપણે જેટલી સંખ્યા અવિભાજ્ય સંખ્યા જેનો અવિભાજ્ય અવયવ એટલે કે એક જ મળતો હોય, ધારો કે એ એકના જ ઘડિયામાં આવતું હોય, 2 એકા 2 એકના જ ઘડિયામાં આવે, 3 એકા 3 એકના આવી રહ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા થઈ, પરંતુ 4 ચારના અવયવ પડે, 4 એકા 4 બી થાય, 2 દૂ 4 પણ થાય, એટલે આ અવિભાજ્ય અવયવ કહેવાય નહીં। 3 કહેવાય, 32 બી ના કહેવાય, કારણ કે 32ના બી અવયવ પડે, એટલે જે અવિભાજ્ય અવયવ નથી એને શું કરી દેવાના, આપણે ઘાત સ્વરૂપમાં લખી દેવાના। હવે ધારો કે 2 ની 3 ઘાત છે જ 3 ની 4 ઘાત। હવે 4ના આપણે અવયવ પાડીએ તો 2 દૂ 4 એટલે કે 2 કેટલી વખત લખવા પડે, 2 વખત, એટલે 2નો વર્ગ। એ જ રીતે 3, હવે 32ના તો 32ના આપણે અહીં સાઈડમાં પાડું છું તમને બતાવવા માટે, તમારે શું કરી દેવાનું, પાછળ પાડી દેવાના। હવે 32 તો 2 વડે વિભાજ્ય છે, કારણ કે અવિભાજ્ય અવયવ પાડવાનો છે એટલે 2 વડે ચલાવીએ, તો કેમ કે 2 એકમનો અંક છે એટલે 2 વડે વિભાજ્ય છે, આપણે 4 છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છે। 2 એકા 2, 3માંથી 2 જાય એટલે 1 વધ્યો, ઉપરથી ઉતારે 2 16 દૂ 32, 2 8 16, 2 4 8, 2 2 4, 2 1 2, આનામાં 4ના બી અવયવ થઈ ગયા આવ્યા, 2 × 2 એટલે 2 કેટલી વખત, 2 વખત થઈ ગયું। હવે એ રીતે 32ના પાડ્યા તો કેટલી વખત છે, 2 × 2 × 2 × 2 કેટલી વખત, 1 2 3 4 ને 5 વખત 2 એટલે કેટલી વખત લખવાના, 2 ની 5 ઘાત, 2 ને 5 વખત લખેલા છે એટલે 2 ને 5 ઘાત નાના સ્વરૂપમાં લખી દીધા। હવે બધા અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, હવે શું કરવાનું કે 2 ની 3 ઘાત હવે ગુણાકારમાં છે, પહેલાં ઉપર દેખી લેવાનું છે સંખ્યા, હા આધાર સરખા, ગુણાકાર છે વચ્ચે એટલે શું થાય, ઘાતનો સરવાળો 3 વત્તા 2, આ તો અલગ છે આધાર, 3 ની 4 ઘાત રહેવા દો। હવે 3 ની 1 ઘાત કંઈ નથી એટલે 1 ઘાત ગણાય, ગુણ્યા 2 ની 5 ઘાત થઈ ગયું। હવે 3 વત્તા 2 એટલે 2 ની 5 ઘાત થઈ, ગુણ્યા 3 ની 4, હવે આ 3 ઉપર લઈ જાય એટલે કે 3 ની 4 ઘાત છેદમાં 3 ની 1 ઘાત એટલે વચ્ચે ભાગાકાર છે એટલે 3ને ઉપર લઈ જઈએ, કારણ કે 1 ઘાત ઓછી છે અને 4 વધારે કહેવાય એટલે આપણે બાદબાકી ક્યાં કરીશું, ઉપર 1 2 ની 5 ઘાત છે નીચે, કેટલા થઈ ગયા, 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત, 4 ઓછા 1, 3 ની 3 ઘાત છેદમાં 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત સરખા એટલે ઉડાવી દઈએ, કાં તો પછી તમે બાદબાકી કરો, 2 ની 5 ઘાત ઓછા 2 ની, આ રીતે બી થાય કે 2 ની 5 ઘાત ઓછા 5 ઘાત છે ગુણ્યા 3 ની 3 ઘાત થઈ જતો, પછી 2 ની 0 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત, પણ પછી તમે શું કરો છો, 2 ની 1 ઘાત લખી દો છો અહીં, એ ખોટું કહેવાય, 2 ની 0 ઘાત, કોઈ બી સંખ્યાની 0 ઘાત એટલે કિંમત શું ગણાય, 1 ગુણ્યા 3 ની 3 ઘાત એટલે 3 ની 3 ઘાત જવાબ આવે, કોઈ બી સંખ્યાને 1 વડે ગુણતા એની એ જ સંખ્યા મળે એટલે આ રીતે જવાબ। જો આમ કરી દો તો 1 જ થઈ ગયું કટ, એટલે તમે ભૂલું લખવાનું ભૂલો નહીં, આ રીતે કરો છો તો તમે લખવાનું ભૂલી જાઓ છો, એટલા માટે છેદ ઉડી ગયા, 3 ની 3 ઘાત જવાબ આવી ગયો, બંને રીતે જવાબ તો કેવો આવે, સરખો જ। એ જ રીતે આપણે પહેલાં દાખલો દેખીએ, તો હવે આ મોટો કૌંસ રહેવા દઈએ, અંદરનો નાનો કૌંસ, તો ઘાતની ઘાત તો શું કરી દેવાનો, ગુણાકાર, 2 3 6, 5 ની 4 ઘાત કૌંસ કરી દઈએ, ભાગ્યા 5 ની 7 ઘાત, હવે 5 ની 2 3 6 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત, આ ભાગાકાર છે એટલે આપણે શું કરી દઈએ, નીચે લખી દઈએ 7। હવે આધાર સરખા, તો પહેલાં શું કરી દઈએ, આ બંનેનો ગુણાકારમાં આધાર સરખા છે, પહેલાં ઉપર દેખી લેવાનું કે કોઈ આધાર છે સરખું એના જેવું, પછી ભાગાકારમાં દેખવાનું, તો પહેલાં ગુણાકારમાં દેખી લઈએ, 5 ની 6 વત્તા 4, 5 ની 7 ઘાત તો છે જ નીચે, કેટલો જવાબ આવ્યો,
पांचनी दस घात छेद में पांचनी सात घात एटले पांचनी दस आ सात क्या जता रहे ऊपर एटले आ थी गया सात ऊपर लखाई गया पची नीचे लखवाना नहीं के पांचनी सात घात आपणे एक वक्त लखी दीदा ऊपर पची थी गया पांचनी तण घात जवाब के आयो पांचनी तण घात जो आनी जगह किंमत शोधवानुं के तो पांच केटली वक्त लखवाना तण वक्त पांचू पांचू पच्चीस पच्चीस पंचा एक सौ पच्चीस तो किंमत के लिए आई जाए एक सौ पच्चीस तणनी तण घाट तण गुणिया तण तन तरी नौ नौ तरी सत्यावीस सत्यावीस किंमत आई जाए जो तमने किंमत शोधवा के तो आ रीते किंमत पण शोधवानी पछी आगळ दाखलो देखिए तीजो दाखलो पच्चीसनी चार घात भाग्या पांचनी तण घात हवे पच्चीस ना अवयव पाड़िए कारण के पांच अविभाज्य संख्या छे पांच एका पांच ज थाय बीजा कोई घड़िया में पांच आवतु नथी पण पच्चीस तो आवे एटले पांचू पांचू पच्चीस एटले पांचनी केटली घात थई गई पांच गुणिया पांच एटले पांचनो वर्ग थई गयो एटले पच्चीसनी जग्याए शुं लखी दीए पांचनो वर्ग पण पच्चीसनी चार घात तो छे ज ऑलरेडी तो पांचनो वर्ग लख्यो पच्चीसनी जग्याए पण चार घात छे एटले आखा કૌંસની ચાર ઘાત તો લખવાની જ ભાગ્યા પાંચની ત્રણ ઘાત પાંચની બે ગુણ્યા ચાર ભાગ્યા ઘાતની ઘાત એટલે ગુણાકાર પાંચની ત્રણ ઘાત પાંચની બે દુ ચાર એટલે આઠ બે ચોક આઠ હવે પાંચની ત્રણ ઘાત નીચે લખી દઈએ હવે ભાગાકારમાં શું કરવાનું આધાર સરખા પાંચ પાંચ ઘાતનો શું થઈ જાય બાદબાકી આઠ ઓછા ત્રણ એટલે પાંચની કેટલી ઘાત આવી પાંચ એ જ રીતે ચોથો દાખલો દેખીએ તો ત્રણ ગુણ્યા સાતની બે ઘાત ગુણ્યા અગિયારની આઠ ઘાત છેદમાં એકવીસ ગુણ્યા અગિયારની ત્રણ ઘાત હવે ત્રણની ગુણ્યા સાતનો વર્ગ બંને અવિભાજ્ય સંખ્યા છે અગિયાર પણ અવિભાજ્ય સંખ્યા છે અગિયાર અગિયારના ઘડિયા સિવાય આવે છે કસામાં નથી આવતું હવે એકવીસ એકવીસ ત્રણના ઘડિયામાં આવે સાત તો એકવીસના અવયવ કેટલા પડે ત્રણ સત્તા એકવીસ એટલે ત્રણ ગુણ્યા સાત એની કોઈ ઘાત નથી એટલે બંનેની ઘાત કેવી થઈ ગઈ એક એક ગુણ્યા અગિયારની ત્રણ ઘાત થઈ ગયા બધા અવિભાજ્ય સંખ્યા હવે શું કરી દઈએ આ ત્રણ ગયા આ ત્રણ ગયા થઈ ગયા હવે સાતની બે ઘાત આ સાતની એક ઘાત ગણાય કંઈ નથી એટલે આ એક ભાગાકારમાં એટલે આધાર સરખા ભાગાકારમાં ઘાતની બાદબાકી અગિયાર આઠ ઓછા ત્રણ સાતની એક ઘાત ગુણ્યા અગિયારની કેટલી ઘાત આઠ ઓછા ત્રણ એટલે પાંચ ઘાત જવાબ આવી ગયો સાતની એક ઘાત ગુણ્યા અગિયારની પાંચ એની જગ્યાએ તમે સાત એકલા બી લખો તો ચાલે કારણ કે આ એક વખત લખ્યું એનો મતલબ શું ગણાય એક જ ઘાત ગણાય આ દાખલો તમારે તમારી જાતે કરવાનો કારણ કે બધી સંખ્યા કેવી છે અવિભાજ્ય સંખ્યા છે પહેલાં ગુણાકાર હોય તો ગુણાકારને ઘાત સ્વરૂપમાંથી શું કરી દેવાનો આધાર સરખા સરવાળો કરી દેવાનો પછી ભાગાકાર કરી દેવાનો ત્યારબાદ છઠ્ઠો દાખલો તો છઠ્ઠો દાખલો છે બેની ઝીરો ઘાત વત્તા ત્રણની ઝીરો ઘાત વત્તા ચારની ઝીરો ઘાત હવે બેની ઝીરો ઘાત એટલે કિંમત કેટલી થાય એક વત્તા નિશાની છે વત્તા મૂકવાની ત્રણની ઝીરો ઘાત એટલે કિંમત એક ચારની ઝીરો ઘાત એટલે કિંમત એક જ લખાય થઈ ગઈ હવે એકની ત્રણ ઘાત લખાય નહીં જો એકની ત્રણ ઘાત તમે લખો તો જવાબ ખોટો એક ગુણાકારમાં ઘાત સ્વરૂપે લખાય પરંતુ સરવાળો હોય તો સરવાળો કરવો જ પડે એક વત્તા એક બે બે વત્તા એક ત્રણ એટલે જવાબ શું આવ્યો ત્રણ જવાબ આવે હવે આગળ દાખલો તો બેની ઝીરો ઘાત ગુણ્યા ત્રણની ઝીરો ઘાત ગુણ્યા ચારની ઝીરો ઘાત હવે બેની ઝીરો ઘાત એટલે એક ગુણ્યા ત્રણની ઝીરો ઘાત એટલે એક ગુણ્યા ચારની ઝીરો ઘાત એટલે એક હવે એકની ત્રણ ઘાત અહીં લખાય કારણ કે શું છે અહીં વચ્ચે ગુણાકાર છે પણ જવાબ કેટલો આવે એક જ કારણ કે કોઈ બી સંખ્યાને એક વડે ગુણતા એક જ જવાબ આવે એક ગુણ્યા એક 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 ગુણ્યા એક જવાબ તો કેટલો આવે એક જ એટલે એક જવાબ આવે બેની ત્રણની ઝીરો ઘાત વત્તા બેની ઝીરો ઘાત ગુણ્યા પાંચની ઝીરો ઘાત આમાં એક જ કિંમત મૂકવાની
જ્યાં સરવાળો હોય ત્યાં સરવાળો અને જ્યાં ગુણાકાર હોય ત્યાં ગુણાકાર કરવાનો. બે ની આઠ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત ગુણ્યા ચાર ની ત્રણ ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત. હવે બે ની આઠ ઘાત છે ગુણ્યા એની પાંચ ઘાત છે, છેદમાં ચાર, એટલે ચાર અવિભાજ્ય સંખ્યા નથી. ચારની જગ્યાએ શું લખાય? બે નો વર્ગ. પણ ચારની ત્રણ ઘાત છે તો આખા કૌંસની ત્રણ ઘાત લખવી જ પડે અને એની ત્રણ ઘાત. તો બે ની આઠ ઘાત એની પાંચ. હવે ભાગાકારમાં શું થાય? આધાર સરખો, ભાગાકારમાં ઘાતની બાદ બાકી. તો પાંચ ઓછા ત્રણ, બે તરી છ, એટલે બે ની છ ઘાત થઈ જાય. ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર, એટલે બે ગુણ્યા ત્રણ છ થઈ ગયા. હવે બે ની આઠ ઘાત એની બે ઘાત થઈ જાય, પાંચ ઓછા ત્રણ અને બે ની છ ઘાત. હવે આ બંનેનો આધાર સરખો, ભાગાકારમાં બાદ બાકી. આઠ ઓછા છ ગુણ્યા એની બે ઘાત થઈ ગયું. આઠ ઓછા છ એટલે બે ની બે ઘાત ગુણ્યા એની બે ઘાત. આવી ગયો જવાબ. આગળ એની પાંચ ઘાત છેદમાં એની ત્રણ ઘાત ગુણ્યા એની આઠ ઘાત. હવે કાઉન્સ હોય તો ભાગાકાર પહેલાં કરી દેવાનો, કાઉન્સ છોડી દેવાનો. એની પાંચ ઘાત, આધાર સરખા, બાદ બાકી એટલે એની પાંચ ઓછા ત્રણ, એની બે ઘાત થઈ ગઈ ગુણ્યા એની આઠ ઘાત. હવે ગુણાકાર થઈ ગયો એટલે શું થઈ જાય? આધાર સરખા, ઘાતનો સરવાળો, બે એની બે ઘાત ગુણ્યા એની આઠ ઘાત, એટલે બે વત્તા આઠ એટલે કેટલી ઘાત થઈ જાય? દસ ઘાત. એ તમારે તમારી જાતે દાખલો ગણવાનો છે. ચારની પાંચ ઘાત ગુણ્યા એની આઠ ઘાત ગુણ્યા બીની ત્રણ ઘાત ગુણ્યા, અરે છેદમાં, ચારની પાંચ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત ગુણ્યા બીની બે ઘાત. હવે આ એ બી સાથે લખેલા હોય તો બી એનો મતલબ શું થાય? બંને વચ્ચે શું છે? ગુણાકારનું ચિહ્ન જ ગણાય. તો બધાના આધાર સરખા છે, તમારે શું કરી દેવાની? ભાગાકાર કરી દઈએ. તો તમારે આ દાખલો જાતે કરવાનો છે. બે ની ત્રણ ઘાત ગુણ્યા કૌંસમાં બે ની આખી ઘાત થઈ ગયું. હવે બે ની ત્રણ ઘાત કૌંસ છોડી દઈએ તો બે ની ત્રણ ઘાત છે, કૌંસ છોડી દઈએ તો આખા કૌંસની શું થઈ જાય? અહીં બે ઘાત બી ગણાય આખા કૌંસની, ગુણ્યા બે ની, આ બે ની એકલી બે ઘાત ગણાય થઈ ગયું. તંદુ ઘાતની ઘાતનો ગુણાકાર, તંદુ છ બે ની બે ઘાત. આધાર સરખા, ગુણાકારમાં ઘાતનો સરવાળો, છ વત્તા બે એટલે બે ની આઠ ઘાત જવાબ આવે. ખરા કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો. હવે બરાબરની આ બાજુએ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે કે નહીં ચકાસો. બંને વચ્ચે બરાબરનું ચિહ્ન છે તો એ લોકો એવું કહેવા માંગે છે કે દસ ની એક ઘાત કંઈ નથી એટલે શું ગણાય? આ કઈ બાજુ થઈ? ડાબી બાજુ. ડાબી બાજુ આપણે ચેક કરી લઈએ કે દસ ની એક ઘાત ગુણ્યા દસ ની અગિયાર ઘાત. હવે આધાર સરખા, ઘાતની એક વત્તા અગિયાર એટલે કેટલી ઘાત થઈ ગઈ? દસ ની બાર ઘાત થઈ ગઈ. જમણી બાજુ, તો જમણી બાજુ બરાબર દસ ની સોની અગિયાર ઘાત. હવે આને દસના સ્વરૂપમાં લખીએ તો સોના અવયવ પડીએ તો શું થઈ જાય? દસ ગુણ્યા દસ એમ થાય, તો દસ ગુણ્યા દસ એમ બી થાય અવયવ. તો શું થઈ જાય? કે દસ ની બે ઘાત થઈ જાય. સોની જગ્યાએ આપણે લખીએ જેમ ચારને લખીએ છીએ આપણે બે નો વર્ગ એમ, અને અગિયાર ઘાત તો છે તો શું થઈ જાય? બે ગુણ્યા અગિયાર ઘાતની ઘાતનો ગુણાકાર તો કેટલી થઈ જાય? બાવીસ ઘાત. એટલે દસની આ બાર ઘાત ગણાય ને દસની બાવીસ ઘાત, એટલે બંને સંખ્યા સરખી નથી. એટલે ડાબી અને જમણી બાજુ બરાબર નથી એટલે આ વિધાન ખોટું છે. હવે બીજો દાખલો, એટલે બે ની ત્રણ ઘાત મોટા છે પાંચ ની બે ઘાત કરતાં, તો આપણે કિંમત શોધવી પડે એની માટે. તો બે ની ત્રણ ઘાત ડાબી બાજુ બરાબર બે ની ત્રણ ઘાત, એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે, બે ની ત્રણ ઘાત એટલે બે, ત્રણ વખત બે દો ચાર, ચાર દો આઠ, કેટલી ઘાત થઈ? આઠ.
હવે જમણી બાજુ, તો જમણી બાજુ કઈ થઈ? 5^2 એટલે 5 × 5 બે વખત એટલે કેટલા થયા? 25. તો 8 મોટા કે 25? 25 મોટા. પણ અહીં આપેલું શું છે? 2^3 મોટી છે 5 ના વર્ગ કરતાં. તો આ વિધાન કેવું? ખોટું. એટલે ડાબી બાજુ જમણી બાજુ બરાબર નથી, સાચું આપેલું નથી. તો આ વિધાન ખોટું છે. ત્રીજો દાખલો, 2^3 × 3^2 = 6^5 છે. તમે કિંમત શોધવાની, 2^3 જેટલી કિંમત આવે એનો ગુણાકાર 3^2 કિંમત સાથે કરવાનો, પછી 6^5 શોધવાની. કોની કિંમત? બંનેની કિંમત બરાબર આવે છે. 2^3 એટલે 8 અને 3^2 એટલે 9. 8 × 9 = 72. 72ની કિંમત, 72 કિંમત જ આવે છે 6^5. જો ના આવે તો વિધાન ખોટું. ચોથો દાખલો, 3^0 = 1000. હવે 3ની ડાબી બાજુ 3^0 એટલે કિંમત કેટલી થાય? 1. હવે જમણી બાજુ 1000 × 0 એટલે કિંમત કેટલી થાય? 1 જ. એટલે બંનેનો જવાબ કેટલો આવે? 1 સરખો. ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે આ વિધાન કેવું છે? સાચું. આ વિધાન સાચું. વિધાન કેવું થયું? સાચું.